चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। सृष्टि सर्जी सृष्ट उत्कृष्ट टमन का तिलक बाल सिक्का आद्य कैवल का निज कर तार उपास जो कर हो तिलक बाल छापा उड़ दर्जो। दयारु परम कृपाणु भगवान करुणा सागर आ पंचम सप्तम वेदनी अंदर अपने जनावे से ज्यादा मैं अंश की उत्पत्ति करी पर अंतर स्वरूप में मैं जो अंश की उत्पत्ति करी ये अंश ये अणियारी रूपे मैं सर्जेलो अने ज्यादा आ घात में आया त्यारथी जे मैं तिलक नमूनो मैं तमने आपेलो बाह्य तिलक
અને ગઈકાલે આપણે જોઈએ જે અંતરનો જે તિલક, અંતર સ્વરૂપમાં જે તિલકનો જે ભેખ મેં તમને જે આપ્યો છે, અને એ છાપો જો તમે તમારા ઉત્તર ગુણમાં ધારણ કરજો અને એના સ્વરૂપને તમે જો ઓળખશો તો આ તિલકનો નમૂનો, જે બાહ્ય તિલકનો જે નમો છે, એ નમૂના બરાબર તમને એનો અનુભવ થશે. એટલે જગત કરતાં કૈવલ્ય કરતાં જ્યારે સૃષ્ટિની રચી ત્યારની આ વાત કરે છે કે જ્યારે સકળતા સત્કૈવલ્ય ઉત્કૃષ્ટ સૃષ્ટિ સર્જી ત્યારે પ્રથમથી જ બાળ તિલકરૂપ સિક્કો મળેલો મળેલો છે. માટે જો નિજ કીર્તાળની ઉપાસના કરવી હોય તો આ બાળ તિલકરૂપ છાપો તમારા ઊણમાં તમે ધારણ કરજો, કારણ કે એ તિલકની નિશાની છે. મેં પ્રથમથી જ સર્જેલી છે અને જગતનો જે કંઈ બી ઉત્પત્તિ મેં કરી છે, 18 લક્ષ બહારથી વજનથી માનીને 84 લક્ષ પ્રકારના જેટલા બી ઘાટ મેં સર્જાવ્યા છે એ બધા બાળ તિલક રૂપે જ મેં સર્જેલા છે. એટલે આ બાળ તિલકનો જો મેં બાહ્ય નમૂનો તમને મેં આપ્યો છે એ તમે તમારા ઊણમાં ધારણ કરજો. ઓળસકલયો પાષણ વડતા ચૈતન નહીં પ્રસવ પરીરા. ઔર સકલ ઉપાસન વર્તા અધિક વિભૂત દેખ કિયે કરતા તાહી કે ઉપાસક કરતવ શરીરા નિજ ચૈતન નહીં પ્રસવ પરીરા. દયારૂ કહે છે કે આ દેવતા આદિની અધિક વિભૂતિ જોઈને, દેવતા આદિથી લઈને અધિક વિભૂતિ એટલે બ્રહ્મ વિષ્ણુ મહેશ સુધીની અને અધિક એટલે શક્તિ સુધીની જે વિભૂતિઓ છે એ જોઈ જે કર્તા તરીકે જે પર સ્થાપ્યા છે તે બધાની ઉપાસના આ બાજુની હોય કેવી છે, ઓળલી છે, પ્રકૃતિના પ્રદેશવાળી છે, એમાંથી કર્તા માલિકનું કોઈ ઓળખાણ થતી નથી. એટલે અધિક દેવતાઓ નિરંજન સુધીની જે કંઈ પણ ઉપાસના છે એ બધી જ આ પ્રકૃતિના પડદાવાળી છે. એ પડદાથી બહાર નીકળવા માટે પરમગુરુનો જે સોંગ લક્ષ્ય છે એ તમે ધારણ કરજો તિલક રૂપે, તો જ એમાંથી ભવપાલન તમે થઈ શકશો. એટલે એ બધી જે ઉપાસનાઓ છે સગુણ અને નિર્ગુણ સુધીની ઉપાસના એ બધી ઓડલી એટલે આ બાજુની છે, કારણ કે કર્તા તરીકે જે પદ સ્થાપ્યા તે પદરૂપ શરીરો કર્તરૂપ હોય એમની ઉપાસના નિજ ચૈતન્યને લેશ માત્ર સ્પર્શી. આપણી જે ઉપાસના છે તે બધી કઈ ઉપાસના, ચૈતન્ય સ્વરૂપની ઉપાસના. અને આ બધી જે ઉપાસનાઓ છે એ દેવધામોને લગતી ઉપાસના છે, સગુણ સુધીની ઉપાસના છે. એટલે એ જે ઉપાસના છે એ કૈવલ પડને કે નિજ ચૈતન્યને સ્પર્શતી નથી. કર્તવ કે આપ કર્તવ્ય ઇષ્ટ થાપા સદ ચિદ પડ નેતા હું કો તહી પદ વેતા. કર્તવ કે આપ કર્તવ્ય ઇષ્ટ થાપા, કર્તવ કે જાપ કર્તવ હઈ કે છાપા, કૈવલ પડ સદ ચિદ પડ નેતા, યાહી મેં નહીં કહું તાહી પડ વેતા. દયાળુ કહે છે કે જગતની રચના બધી એમાં જ બધા ભૂલા પડેલા છે, કર્તવ આ બધા કર્તમાં જ બધા ભૂલા પડેલા છે. એટલે કહે છે કે જગત પોતે કર્તવ રૂપ છે, જેમ કુંભાર પેલા માટલા સર્જે એ જે માટલાનું જે સર્જન છે એ કેવું છે, કર્તરૂપ છે, અને કુંભાર છે એ કર્તા છે. એ દ્રષ્ટાંત આપણે કહીએ છીએ કે જગત પોતે કર્તરૂપ છે. એટલે આ જગત આપણને જે દેખાય છે એ કર્તા માલિકનું કર્ત છે, અને જગતના આવેલા કર્તા એ પણ કર્તરૂપ છે. જે જગતની અંદર જે જે પેલા ઈશ્વર પુરુષો બધા આવી ગયા 10 અવતારોથી લઈને જે કંઈ બધા અહીંયા આવ્યા છે એ પણ કર્તા, તે પણ
कृतरूप छे। एमनी उपासनानो मंत्र ए पण कृतरूप होय, तिलकनो छापो काढ्यो ए पण कृतरूप। एटले जगतना बाल तिलक रूपी जे जे भी तिलको बधा लोको सर्जी लीधा, उत्पन्न कर्या, ए तिलक पण केवा छे, आ तिलकनो छापो बधुं कृतरूपे छे, ए पण कृतरूप छे। ब्रह्माजीए सच्चिदानंद पदनी स्थापना करता नेटी पोकारी छे। सच्चिदानंद ब्रह्मनी जे शाखाओ छे ए सच्चिद ने आनंद ए ब्रह्माए एनी स्थापना करी अने मूल जे पर नेटी छे ब्रह्म जे छे एनी एने नेटी पोकारी। न इति कंई छे खरुं पण मने समजणमां आवतुं नथी। एटले ब्रह्माजी ने बुद्धिना चीरे चोरा करी दीधा, पण आ पड एना हाथमां आव्युं न एटले ब्रह्माजीनी गति पण एमां पहोंची नहीं। ते पदरूप कैवल ने जाणनार आ चौद लोकमां कोई वित्ता अरी परम गुरु एटले कैवल वित्ता सिवाय जगतना कोई पण पुरुषो आ कैवलने ओळखी शकता नथी। एटले ज बापजी एने कैवल वित्ता परम गुरु शुं नाम आप्युं, कैवल वित्ता नाम आप्युं छे। कैवलने वित्ता एक मेकनी जे लक्षणेता दे धरता पड्या द्वे नाम शाखा पेड़ ओके विश्रम। जगतना પોતાના અંશ સ્વરૂપને આ જગતના કૈવલ્ય જ્ઞાનના ઉપદેશ કરવાને માટે એણે બીજું જે સ્વરૂપ ધારણ કર્યું એ જ કૈવલ્ય વેત્તા હોય, અને કૈવલ અને કૈવલ્ય વેત્તા એકમેક છે, એમાં કોઈ ફેરફાર છે નથી। એટલે કહે છે કે જ્યાં બ્રહ્માજીની ગતિ પહોંચી નહીં તે પદ કૈવલ્યને જાણનાર આ ચૌદ લોકમાં કોઈ વેત્તા નથી, તો પછી ઉપાસનાની ખરી હકીકત આ બાજુ આવીને કોણ કહે? જગતને કરતાને ઓળખતા જ નથી, એની ઉપાસના કેમ કરવી, કઈ રીતે કરવી, એને મેળવવા માટે કયું પદ, કઈ સ્વરૂપ આપણે ધારણ કરવું પડે, કઈ લક્ષ્ય આપણે ધારણ કરવું પડે, આ કોઈ બાબતો આ ઈશ્વરીય અવતારોને કંઈ ખબર છે નહીં, અને એણે સ્થાપના કરેલા જે કંઈ બી બધા મહાપુરુષો એ લોકોને પણ એની ગતિ પહોંચી નથી। એટલે આ બાજુ આવીને કોણ કહે? પરમગુરુ કહે છે કે મારા સિવાય આ જગતમાં આવીને કોણ કહે? અઘાધ બુદ્ધમાં તો 52મા અંગની અંદર બાપજી પોતે જ કહે છે કે હે કૈવલ, જો હું તમારું બીજું સ્વરૂપ ધારણ ન કરું તો કૈવલની ધ્વનિયા બહાર કોણ લાવે, કૈવલને કોણ ઓળખાવે? કૈવલ કરતાં પોતે કહે છે કે મારું સ્વરૂપ મેં બીજું સ્વરૂપ ધારણ ન કરું તો જગતને કૈવલને ધ્વનિ કોણ સંભળાવે? એટલે બાપજી કહે કે હું પોતે જ કૈવલનું એક બીજું સ્વરૂપ લઈને આ જગતની અંદર મારા ચૈતન્ય સ્વરૂપ અંશોને ઓળખાવવા માટે મારે બીજું સ્વરૂપ ધારણ કરવું પડે છે। એટલે આ ન્યાયે કોઈ સત્ય હકીકત કહેનાર તમને કોઈ મળ્યો નહીં। એથી જ એમણે તિલક એટલે બનાવટી તિલકની ઉપાસના કરી, મંત્ર પણ બનાવટી છે, અને એની જે ઉપાસના છે એ યુક્ત એ પણ બધા કૃત્રિમમાં બધા સ્થાપેલા છે, એમાં જગત કરતાનું કોઈ વર્ણન આવતું નથી। બાપજી તો કહે છે કે ચર્મથી રચાયેલો કોઈ પણ શરીર, ચર્મથી રચાયેલું કોઈ પણ શરીર જગત કરતાનું વર્ણન કરવા માટે શક્તિમાન નથી। પછી એ બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, મહેશ હોય, શક્તિ હોય, એમ નિરંજન બીજું કંઈ સ્વરૂપ છે, પણ બધા જ ચર્મથી રખાયેલા છે। એટલે બાપજી કહે છે કે આડું માંસ રગે લોહ અને ચર્મ હું એસી હે દેહ મજ, માડું દેહ કેવું શરીર છે, મારું ચામડાનું હાડ માંસ રગ લોહનું કંઈ બનેલું છે નહીં। એટલે જે જે બી ચામડા આધારિત ચણમ આધારિત જે કોઈ ધર્મગ્રંથોની રચના કરી એ બધા જ ધર્મ કરણસાગર ભગવાન એટલે સુધી કર્યું કે સંસારી પુરુષથી રચાયેલા કોઈ પણ ધર્મગ્રંથ તમારે વાંચવા નહીં। અદ્વૈતા દ્વૈત નરવે ચિંતામણીની અંદર બાપજી ચોખ્ખું લખ્યું કે સંસારી પુરુષોથી રચાયેલા કોઈ પણ ધર્મગ્રંથ તમને વાંચવા નહીં, કારણ કે વૈરાગ જ નહીં ઉત્પન્ન આવે। સંસારી પુરુષથી લખેલા કોઈ પણ ગ્રંથ હોય આપણને વૈરાગ ઉત્પન્ન કરે તેવું છે નહીં। દયારૂ કહે છે કે મારું જે શરીર છે એ હાડ માંસ રગ લોહથી અલિપ્ત છે, એટલે મેં જે તમને જે લખ્યું છે એ જો તમે વાંચશે તો તમારા ચૈતન્ય સ્વરૂપનું તમે ઓળખાણ કરી શકશો। તબ તેનું તિલક લખ્યો લખઈ રહે પ્રપંચ કિચ પખહે તિલક બાલ કૈવલ પીછ પડમી હે લીલા તપાવી પદ અડમી
तब तीनु तिलक अलख क्यों लख हे, रची पची रहे प्रपंच किच पख हे। तिलक भाल कैवल पृछ पड में, दड़ही लीलात पावही पड कडमी। दयारू कहे छे के एटला ज माटे जे कृत्रिम तिलक अलख नियंत्रण लक्ष એ કેવી રીતે મેળવી શકશે? આ જે બધા જે બરા બનાવટી તિલકો ઉભે કરેલા છે એ તિલકનો સ્પર્શ કૈવલ કરતાની અંતરવૃત્તિ હરે છે। મારું જે તિલક છે, ભાર તિલકનું જે નમૂનો છે, અંકુર રૂપે છે, એ મારી અંતરવૃત્તિ સાથે ગોઠવણ છે। એટલે જગતના જે કંઈ બી બનાવટી જે બરા તિલકો છે એ કૈવલના પ્રકાશ બ્રહ્મ જ્યાં કોઈ પણ ગોઠવણ છે નથી। એટલે કહે છે એ નિર્ણય એ અલખ નિર્ણયતાનો લક્ષ્ય એ કેવી રીતે મેળવી શકે? આમ અલખનો જો જે લક્ષ્ય મેળવી શક્યા તેથી પ્રપંચરૂપ કિચડી ભરેલા પ્રંઠમાં એ લોકો રચી પચી ગયેલા છે। આ જે બનાવટી જે બરાતી લોકો ઊભા કરેલા છે એ કરતા માલિકને સ્પર્શીને રહેલા નથી। એટલે એ જે પ્રપંચરૂપ જે કિચ છે એ પંઠમાં એ લોકો બધા રચી પડેલા છે। એટલે કાદવ રૂપે જ એક પ્રકારનું કિચ, એટલે કાદવ, એ કાદવ જેવા જ આ બધા પ્રંઠો છે એમાં જ લોકો ફસાઈ રહેલા એમ। અરે આ મારું ભારતીલક તો સકળતા સટકૈવલનું ઓળખાણ કરાવવાળું હોય, આ ભારતીલકને તમારા લીલાટ પણ ધારણ કરો જેથી પરમપદની પ્રાપ્તિ થશે। કૈવલ મોક્ષ ઈચ્છતે લો ભાતે અગ્ર સંજોગ બાલ તિલક સી જે જન કરે નમો ને નિજ પદ સંચર હે। કૈવલ મોક્ષ ઈચ્છ જીનું ભક્તિ, દરહે તિલક અણી અગ્ર સંજુક્તિ, બાલ તિલક સિર જે જન કરહી, જે જે જન આ બાળ તિલક એના શરીર પણ ધારણ કરશે તો સોહી નમૂને નિજ પડ સંચરી, આ જ નમૂનથી તમારે કૈવલ પડની તમને પ્રાપ્તિ થશે। એટલે દયારૂ કહે છે જે કૈવલ પદ રૂપ મોક્ષ મેળવવાની ઈચ્છાયુક્ત ભક્તિ કરતા હોય તેમણે જો કૈવલની ઈચ્છા એટલે કૈવલ પદ મેળવવાની જેને તાલાવેલી હોય, જેની ઈચ્છા હોય અને એ રીતે જો ભક્તિ કરતા હોય તો તેમણે અણી અગ્ર સંયુક્ત બાલ તિલક કપાળે ધારણ કરવું જોઈએ। જેના અંતરમાં કૈવલ પદની પ્રાપ્તિ કરવાની હોય, કૈવલ અણીને મેળવવાની પ્રાપ્તિ કરવાની ઈચ્છા હોય તો તેમણે એ બાલ તિલક એના કપાળે અવશ્ય ધારણ કરવું જોઈએ। અવશ્ય ધારણ કરવા માટે એટલા માટે ધારણ કરવું પડશે કે આપણે જ્યારે ભારતીલક કરીએ ત્યારે આપણા અંતર સ્વરૂપમાં કૈવલપટીનો જે નમૂનો છે અંગુર રૂપે એ આપણને યાદ આવે। શું થાય? આપણે જ્યારે તિલક કરીએ ત્યારે એ નમૂનો આપણને યાદ આવે અને એ યાદ આવે એટલે કૈવલપટીની જે સરંગ સૂત્રવટ આપણી જે સુરતા છે એ સુરતા પણ એમાં લાગીને રહે, એટલી વાર તો સુરતા આપણી લાગીને રહે ને। એટલે કે જ્યારે પણ તમારે ભારતીલક કપાળે ધારણ કરવું હોય તો એ અવશ્ય કરવું જોઈએ। અને જે ભગવતીજન પોતાના શિરે બાલ તિલકને ધારણ કરશે તે ભગવતીજન આ તિલકના નમૂના વડે એ નિજ પદમાં સંચરી છે એટલે નિજ પદની ગતિ તે પ્રાપ્ત કરી શકશે। જો કો અરત ગુપત મત ગેરો સમજત સકલ અકલ સુવિચારા। જો કહું અરઠ ગુપ્ત મટ ગહેરો લહતન મર્મ રૂઠ બુદ્ધ ખીબેરો, જેની બુદ્ધિ જો બેર મારી ગઈ હોય દયારો કહે છે કે તેને આ લક્ષ્ય સમજાશે નહીં। કરત સુરત અણી અગ્ર આકારા, સમજત સકલ અકલ સુવિચારા, જેની બુદ્ધિ સુવિચાર ધારણ કરવાની છે, જેને સમજણ છે
એવા એવા સજ્જન માણસો હું મારો આ ગુપ્ત આશય જણાવું તો તે જ સમજી શકશે, બાકી બીજા કોઈ સમજી શકશે નહીં. એટલે જેની બુદ્ધિ બુઠ્ઠી થઈ ગઈ છે એવા બુદ્ધિના દુશ્મન આગળ ગુપ્ત અર્થવાળા ગહન ઘેરા લક્ષનું વર્ણન કરું તો આ બુદ્ધિહીન આ મર્મને સમજી શકતા નથી, જેની કેપેસિટી જ નથી, જેની કેપેસિટી પરમપદને મેળવવાની નથી, જેની બુદ્ધિ બેર માળી ગઈ છે એવા બુદ્ધિના અક્કલ વગરના જે મનુષ્ય આગળ આ માળા જે તિલકનું જો મેં વર્ણન કરું તો એ મર્મને એ સમજી શકવાના નથી. જ્યારે અક્કલના સુવિચારી પુરુષો શૂરતાને અણિઅગ્રના આકારરૂપ કરે ત્યારે, એની શૂરતા કેવી કરે, અણિઅગ્રવટ કરે, ત્યારે જ આ માળા ગુપ્તને એ સમજી મર્મને તમે સમજી શકશે. બાકી અક્કલ વગરના જે બુદ્ધિ વગરના જે જે દુશ્મનો છે એને આ મારો ભાલલીટનો મર્મ સમજાશે નહીં. અણિ અગ્રેવ લક્ષ તિલક શોભાલા દેવ જન કે અણી અગ્રેવ લક્ષ તિલક સો ભાલા મિતે બહુ ફરન જો ઘરહી સકાલા દરહી સકાલા તિલક બાલ ઓળખાણ અગમ કે અણિયંકુર ઉત્પન્ન જીવ જીવ જનકી. દયારૂ કહે છે કે અણી અગ્રરૂપ પરમ લક્ષ એ જ ભાલ તિલક હોય તેને જે કોઈ ભગવતીજન ધારણ કરશે તો કારવાસ થઈ વહુના ફેરા ફરવાના મટી જશે. એમ દયારૂ કહે છે આ જે બુદ્ધિ વગરના જે જીવો છે ને તેનો જો મેં લક્ષ સમજાવું તો એ સમજી શકશે નહીં, પણ જે શુદ્ધ બુદ્ધિવાળા જે પુરુષો જેની શુદ્ધતા અને અંતર સ્વરૂપમાં જઈને એ જોશે તો જે ચૈતન્ય સ્વરૂપ જે છે અણસુ જે ચૈતન્ય સ્વરૂપ છે એ પણ એને અણી અગ્રવટ એટલે બાલ તિલક રૂપે તમને દેશાય, ત્યારે જ તમને પ્રતીતિ આવશે કે ઓહો આ બાલ તિલકનું જે બાહ્ય ચિહ્ન છે એ જ અંતર સ્વરૂપમાં તમે જોશો ત્યારે એને પ્રતીતિ આવશે. એટલે કહે છે કે વળી આ બાલ તિલક અગમ્ય પ્રદેશનું ઓળખાણ કરાવનાર છે. એવું છે અગમ્ય કે જેની ગતિ પહોંચી શકતી નથી એવું જે અગમ્ય પડ કૈવલ પડ એની એ ઓળખાણ કરાવનાર છે, જેથી આ તિલક વડે અગમ્ય પ્રદેશની ઓળખાણ થતા એ કૈવલ પડની ઓળખાણ થતા અગમ્ય એટલે જેની કોઈ ગમ જે પેલા વેદોની ગમ પહોંચી નથી શકતી એવું જે અગમ્ય પડ જે કૈવલ પડ જે સોહંગ પડ એ અગમ્ય પદની પ્રદેશની ઓળખાણ થતા જીવ માત્રની ઉત્પત્તિ અણિઅગ્રરૂપ અંકુર માટી જ થઈ છે એ ત્યારે તમે સમજી શકો. અંકુર તો દુનિયા આખી વિશ્વની દરેક જે રચના મેં અંકુર જ બનાવી છે અને ત્યારે જ તમે એને તમે સમજી શકશો. તિલક બાલ તહુ તે ચક્રવર્તે બ્રહ્માંડ દ્વીપ સત ધરતે. ઔર છાપ ગુણ ઈસ ઔર લાની તિલક બાલ ઘર ઠેઠ નિશાની તિલક ભાલ તેહુટે ચક્રવર્તે અનંત બ્રહ્માંડ દ્વીપ સત ધરતે. દયારૂ કહે છે કે આ બાલક આ ભાલ તિલક સિવાયની બીજી કૃત્રિમ તિલકની છાપો જે છે એ ગુણયુક્ત ઈશ્વરોની હોય આ બાજુની છે. જે જે રજોગુણ તમોગુણ ષટોગુણ અને અહંકાર રજસ તમસને સાટો અહંકાર પેલા અચન અહંકાર આ જે ત્રણ ગુણ જે છે એ ગુણ સંયુક્ત જે ઈશ્વરો થયા એ ઈશ્વરોની છાપો ગુણયુક્ત ઈશ્વરોની છે. એટલે આ તિલકનો મહિમા જેની તમે ઉપાસના કરશો તે
એવું પણ નથી સમજી શક્યા અને આ ગુણ જે ઈશ્વર છે એ પણ ભારતીય લગ્નની નિશાનીને સમજી શક્યા નથી. એટલે આ બાજુની છે આ બધી જે ઉપાસના કેવી છે અને ભારતીય લગ્ન જે નિશાનીઓ છે એ પણ આ બાજુની છે, પ્રકૃતિના પ્રદેશવાળી છે. અને ભારતીલક તો કેવું છે, ઠેઠ નિષ્ઘળ જળ લઈ જવા વાળું હોય, ઠેઠ ઘરની એટલે કૈવલપટના ઘરની નિશાની છે. આથી વળી સાત દ્વીપ અને અનંત બ્રહ્માંડમાં ભારતીલક ચક્રવર્તી, અનંત બ્રહ્માંડમાં એટલે શક્તિ નિરંજન જોટ સુધીની જે બધી ઉપાસનાઓ છે અને દેવો છે, અને સાત દ્વીપોમાં જે કંઈ બી મેં વર્ણન કર્યું છે એ બધાની ઉપર આ ચક્રવર્તી રૂપે ભારતીલકની નિશાની છે. એને કોઈ ઓળખી શકે તો જ એ પરમપદને પામી શકે તેમ છે. ભારતીલક ભજન કૈવલકા વર્ણનો બાલ તિલક ઔર ભજન કૈવલ કા જમજુઠ કુલ નહીં દડપ અમલ કા તિલક બાલ અનુભવ એ નિર્ણું મહિમા અતુલ ગતિ કાહ મમ બળનો. દયાળુ કહે છે કે જો કોઈ ભગવતી જન આ બાલ તિલકની ગતિ ઓળખી અને જો કૈવલનનું ભજન કરે તો તેને જમણા જૂઠ પૈકી કોઈના પણ અમલનો દળ રહેશે નહીં. કારણ કે 14 લોક સુધી નિરંજન સુધીનો જે ચારો છે એક બધો કાળનો ચારો, પછી એ બ્રહ્માંડને તમે માનતા હોય, વિષ્ણુને માનતા હોય, કે શિવજીને માનતા હોય, કે તમે શક્તિને માનતા હોય, કે જોડ સ્વરૂપ નિરંજનને માનતા હોય, અહીંયા સુધીનો કાળનો ચારો છે. એટલે જો તમે કૈવલ પદનો જો ઈચ્છા રાખતા હોય તો મેં જે ભારતીલક જે ની ગતિ મેં તમને ઓળખાવી છે એ ભારતીલકની ગતિ સાથે કૈવલનું તમે ભજન કરશો તો તમારો કોઈ પણ જાતનો એટલે યમનો અમલનો દળ તમને રહેશે નહીં. વળી ભગવાન કરુણા સાગર કહે છે કે ભારતીલકના અનુભવ વિશેનો નિર્ણય આ પ્રમાણે છે. આ તિલકનો મહિમા અતુલ હોય તેની મહદ ગતિ વિશે હું શું વર્ણન કરું. દયાળુ કહે છે આવો જે અલખ જે મેં ભારતીલકનું જે વર્ણન કર્યું એના સિવાય દુનિયામાં બીજો કોઈ તિલક છે નહીં, એનેથી બીજું શું વર્ણન કરું. આ જે તિલક છે એ જ પરમ ગતિને પહોંચાડનારું સર્વશ્રેષ્ઠ ચક્રવર્તી રૂપે તમારા અંતરની અંદર મેં પોખેલું છે, એનું તમે અધ્યાયી કરો, એનો તમે અનુભવ કરો તો તમે કૈવલ, એને સાથે કૈવલનું ભજન કરો તો તમે એ તમે નિજ ઘરની પ્રાપ્તિ તમે કરી શકશો. એટલે ભારતીલકના અનુભવ વિષયનો નિર્ણય આ પ્રમાણે છે. દયારો કહે છે અરે આ તિલકનો મહિમા અતુલ હોય એની કોઈ તુલ્ય એટલે આની કોઈ સરખામણી કરી શકતું નથી. આ તિલકનો મહિમા કે અતુલ એની કોઈ તુલના કરી શકતું નથી. તેથી આ મહદગરી વિશે એનું શું વર્ણન કરું. દયારો કહે છે એનું પણ હું વર્ણન કરી શકતો નથી. એમ જાહી તે સંબંધ નિજ અનુરાગા તે તિલક બાલ કહે હુજે મોઈ જાહી તે સંબંધ નિજ પદ અનુરાગા ક્યો ન કરહી તેહી તિલક અભાગા નિજ પદ લક્ષ કૈવલ સદ સોહી તાહી તે તિલક બાલ કહે હુજે મોહી. આ બાલ તિલકનો સંબંધ નિજ પદની સાથે અનુરાગ વાળો છે, એટલે પ્રીતિ વાળો છે, પ્રેમ વાળો છે. કયો નિજપટી એટલે કૈવલની સાથે એ પ્રેમ વાળો સંબંધ છે બાલ તિલક. તો પછી હે અભાગી આ બાલ તિલક કેમ કરતા નથી. કાયમ પંથના ભાઈઓ માટે તો કહે છે, પણ જગતના જે 14 લોકના જે બધા મનુષ્ય જે છે એમને પણ દયાળુ સંદેશ આપે છે કે જો આવું ભારતીલકનું સ્વરૂપ હોય
અને બાલ તિલક જો કૈવલ્યપણની પ્રાપ્તિ કરવા માટે એ સર્વોપરી હોય તો પછી આ બાલદીરને તમે કેમ સર્પણ ધારણ નથી કરતા? વળી જેને નિષ્ફળનું લક્ષ કહું છું તે કૈવલ્ય લક્ષના સત્ય પડે પહોંચાડનારો છે. આ બાલ તિલક કેવો છે? કારણ કે તમે જ્યારે લક્ષમાં બેસો ને ત્યારે તમારા જમરા અને લાંબાની જે ઈંગલા અને પિંગલા જે નાડી છે અને વચ્ચે તમે સૂક્ષ્મમાં જાય છે આગળ, એ પ્રકૃતિનો પ્રદેશ જ્યારે બહાર છોડો ત્યારે એ સૂક્ષ્મમાં નાડી કેવી થઈ જશે? અણી અગ્રવટ થઈ જાય. અને એ અણી અગ્રવટ થાય ત્યારે જે બ્રહ્મભૂમિકામાં અઝાડ પાંખડીવાળું જે કમળ છે એ કમળની ઉપર અંશ બિરાજે છે, અણી અગ્રવટ છે. અને એ અણી અગ્રવટ રૂપે જ્યારે તમારો છેડો આ ચૈતન્ય અંશને સ્પર્શ છે ત્યારે તમારો જે આનંદ છે કૈવલ્યપટ્ટીનો એનો આનંદ, એ આનંદ કોઈ ઓળલો હોય છે. અને એ આનંદને તમે પ્રાપ્ત કરવો હોય તો તમારા શરીરની ઉપર આ બાલ તિલક તમે કેમ એમ કે ગ્રહણ કરતા નથી? વળી જેને નિજપદનો લક્ષ કહું છું તે લક્ષ કૈવલ્યના સત્ય પડે પહોંચાડનારો છે. એટલા જ માટે મેં આ બાલ તિલકનું નિર્માણ કરેલું છે. તમને એટલા માટે મેં બાલ તિલકનું નિર્માણ છે કે તમે મારા અંતર સ્વરૂપના સજાતી અંશો છે, મને જ પ્રેમ છે, બીજા દુનિયામાં કોઈ પ્રેમ છે નહીં. આ બધા જે પ્રકૃતિના જે બધા અવતારો છે એ તો બધા કાળના ચક્કરમાં તમને લઈ જવાના છે, અને મારા અંતર સ્વરૂપમાં જે મેં અંશો ઉત્પન્ન કર્યા છે એ અંશોને ભવપાલન કરવાને માટે મને જ પ્રેમ છે, બીજા કોઈને પ્રેમ છે નહીં. એટલા જ માટે જ એ પ્રેમ થકી તમને ભવપાલન કરવાને માટે મેં બાલ તિલકની જે નિશાણી આપેલી છે એ અવશ્ય તમારા માથા પર તમે ધારણ કરજો. કહો જીનુ વર્ણ તિલક રંગ વેખા અણી રેખા સંત સકલ મમ દાસુ ધરો એહી તિલક નિસંક વિશ્વાસુ. કહુજીનું વર્ણન તિલક રંગ વેખા, આ તિલકના રંગનું વર્ણન કરે છે કે રક્ત શ્વેત ઉભય અણી રેખા અબતુમ સંત સકલ મમ દાસુ ધરો હિ તિલક નિશંક વિશ્વાસુ. દયારુ કહે છે કે હે ભગવતી જણો, કપાળે જ્યારે તિલક કરો ત્યારે આ બાજુ એટલે બે બાજુ જે શ્વેત ચંદનનું અને મધ્ય ભાગે લાલ કંકુનું અણિયાણું તિલક કરો. આ પ્રમાણે બાલ તિલકને નિશંકપણે આહોરાત્રિ ધારણ કરીને રહેવું. બે બાજુ સફેદ અને વચમાં કંકુ લાલ તિલકની નિશાની છે, અને એ રીતે તમે બાલ તિલકને તમારા સર પણ ધારણ કરીને અહોનિશ રહેવાનું છે. અતિ દ્રદ અડંગ મતે મસ્તાન અતિ દ્રઢ અડંગ મટે મસ્તાને કરો ફંડ ફડક તડક જગ જાને નિદર નિહંગ સિંહ મમ સાડુ રહ ઉત્કૃષ્ટ સૃષ્ટિ મહી બાડુ. હે સીસમ મારા સાડુઓ, સીસમ એટલે કે હું પણ સિંહ રૂપે છું, ગર્જના મારી સાંભળીને કાળ પુરુષ પણ ભાગી જાય છે, એ જ મારા સંતો સાધુને મેં તમને કહ્યું છે કે તમે પણ મારા જેવા છો. આ તિલક સંબંધીનો મઠ નિશ્ચયાત્મક કરી અતિ દ્રઢતાપૂર્વક તથા અડગ રહી સંસારના ફંડથી અલગ રહી ભય પામ્યા સિવાય આ પરમ શ્રેષ્ઠ મઠમાં તમે મસ્તાન રહેજો. હે મારા આ બાલ તિલકને અહોનિશ તમે ધારણ કરજો. વિધિ વિચરત નર ઓડ નારી સાર
श्रुति अंतो यही ते अधिक नहीं पद परमंतु। यही विधि विचरत नर और नारी सोही जन केवल पद अधिकारी ते ही अधिकार साल श्रुति अंतु यही ते अधिक नहीं पद परमंतु। दयारू कहे छे कि आ प्रमाण नी समझण वालों जे बाल तिलक धारण करीने विचरनार स्त्री या पुरुष कैवल पदना अधिकारी छे। कैवल पदना जो तमे अधिकारी बनवो होय तो दयारु कहे छे के मैं भाल तिलक जे निशानी आपी छे ए अवश्य तमे धारण करजो। आ सार रूप अधिकार मां श्रुति वचन विराम पामी जाय छे एटले के प्रवेश करी सकता नथी। वडी आठी वधारे अधिक कोई पण पद नथी जे श्रुति ने स्मृति पण विराम पामी जाय एटले वेदोनी जे उत्पत्ति માટી શ્રુતિ અને સ્મૃતિ થયેલા છે અને એ જ ગાયત્રી મંત્રનો જે ભાવ છે એ પણ ત્યાં વિરામ પામી જાય છે એટલે એમાં પ્રવેશ કરી શકતા નથી। એવું જે પદ એ તમને આ ભાલતિલક કરવાથી તમને પરમ પદ મળશે એમ કહે દુહા। એ નિજ તિલક નિરૂપણ કુડગર કા निज पति न के अति चो यही निज तिलक निरूपण खुद घर का शिर तोड़। दयारू कहे छे आज तिलक एक घर ना मालिक ने पहुंचाड़ वालो छे। तेही तजी और तन वचड़ही निज पति के अति ચોર આ પટ્ટીના ચોર બધા સમાન છે એમ કેમ એટલે કહે છે કે આ પ્રમાણે તિલકનું જો નિરૂપણ કરેલું હોય ખૂડ સકળતા સટકેવેલના ગઢના તોડા રૂપે છે। આ ઉત્તમ તિલકને તજી જેણે પોતાનું શરીર બીજા કૃત્રિમ તિલકને અર્પણ કર્યું તેઓ નિજપટ્ટીના હતી ચોર છે। આ બધા સિવાય બાર તિલક સિવાયના નિશાનીવાળા જે કોઈ તિલકો બધા માથે ધારણ કરે છે એ કરતા માલિક ના હતી ચોર સમાન છે એવું જાણવું એમ કેમ। અચ્યુત ચિત વિમલ કમલ સાજે કુવેર સુ પ્રવાન કી સુન નારાયણ અતિ રામ। અચ્યુત સચિત ચિત્ત વિમલ समल सजेहु जयी साज कहें कुबेर सो प्रभावन की सुलहु नारण गति राज। दयारु कहे छे के अच्युत रूप ब्रह्म मां जयरे सकलता सटकेवलनी समशक्ति व्यापक थे एटले जे प्रकाश ब्रह्मवृत्ति छे ने ए समशक्ति प्रकाश ब्रह्मवृत्ति आ ब्रह्म जयरे व्यापक थे त्यारे तेमाथी समस्ती शुद्ध चित्त वडे વિરાટની સર્વ સામગ્રી રચાયેલી છે। આ બ્રહ્મના મહડ સમષ્ટિ અંતસ્કરણ પૈકીની આ ચિત્ત અગ્રગણ્ય હોય વિમર છે એમ કેમ। સમર્થ કુબેર સ્વામીજી કહે છે કે આ 14 લોકનું સાજ અવર શવર એકબીજામાં મળી સમલિત રૂપે રહેલું છે તે વિશેના પ્રભાવનું વર્ણન સંપૂર્ણ વર્ણન કરું છું। હે નારાયણદાસ તમે સાંભળજો આ રીતે ભગવાન કરુણાસાગર જે તિલકની નિરૂપણ કરે છે અને તિલકની અંદર કઈ કઈ બધી સામગ્રીઓ અહીંયા મેં મૂકેલી છે એ હવે આવતીકાલે જોઈશું। શ્રીમદ કરુણાસાગર ભગવાન આદ્ય સકૃત સ્વરાજ કરુણેશ કેવલ કરતા કી કૃષ્ણ સ્વામી મહારાજ કી શ્રીમંત કરુણા સાગર ભગવાન કી નરવેશ સાગર મહારાજ કી મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી પરમ હંસ સુખાનંદજી મહારાજ કી વિષ્ણુદાસજી મહારાજ કી શાંતિદાસજી મહારાજ કી શીતલદાસજી મહારાજ કી યવિચલદાસજી મહારાજ સર્વ સંતન કી સર્વ દેવન કી કૈવલ ધામ કી ગુરુગાડી સાડસા કાયમ પંથ કી જ્ઞાન સંપ્રદાય કી બાલ તિલક કી પંચમ સ્વસમ વેદ કી જગાશાન કી રણવાંચન પૂર્ણાવધિ સમય કા સત કૈવલ શાહે।